गोपाल भाई ये गोपाल फोन भाई काट तमे कर दीजिए मर्यादा थी फिर बात से। करो, बरोबर तमे मर्यादा थी वात करो गोपाल भाई, बरोबर माइंड वेल मर्यादा थी वात यज्ञेश करो भाई तमे। तुमने फोन कट करी दी नहीं छे, हूँ नहीं पण फोन इज कट कहेवा करी दऊ चाहती छु, हती के आपणे फोन कट करी मर्यादामां दऊ छु, शब्दोमां છે ને મર્યાદા જરૂરી છે। હું ફોન કટ કરી દઉં છું, જે પ્રમાણે ગોપાલભાઈ તમારી ચેનલ પરથી બોલ્યા છે એ ચેનલ પર આવું ન યજ્ઞેશભાઈ બોલવું હું જોઈએ, એ જ વાત કરું છું કે બરોબર છે? હું પણ એ જ કહી રહી આવા હતી કે આવા મર્યાદા જરૂરી છે। આવા આવા અલકટ માણસો ને તમારી ચેનલ પર તમે ઇન્ટરવ્યુ લો એમાં મને દુઃખ થાય છે, આથી પ્રતિષ્ઠિત ચેનલ નહીં પર યજ્ઞેશભાઈ, આવા અમે અમે અલકટ નહીં 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 તમે એવી આવા રીતે કેવી અલકટ રીતે માણસ જે લાઈવમાં માણસ લાઈવમાં કોઈ બોલી જાય છે તો હું એને રોકવાનો તો પ્રયત્ન કરી રહી છું નહીં, ને આજે આજે એવો અલકટ માણસ જે માણસે ભૂતપૂર્વ આજે ગૃહમંત્રી ને જૂતું મારે છું, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ને આજે ફોન પર અપશબ્દો બોલ્યા હતા અને એ અસામાજિક તત્વો કોઈની ઓફિસ માં ઘૂસીને તોડફોડ કરતો હોય, મહિલાઓની છેડતી કરતો હોય, એને એને એના શબ્દ બોલવાનો અધિકાર જ નથી, અમે એ જ કહી રહ્યા છે, દુનિયામાં કોઈ માણસ જ નથી યજ્ઞેશ ભાઈ, અમે એ જ કહી રહ્યા છે, પણ હવે માણસ તમારો પક્ષ મૂકો માં ને યજ્ઞેશ ભાઈ, હવે તમારો પક્ષ મૂકો। નહીં 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 મેડમ, નહીં મેડમ, જે શબ્દ તમારા નથી એ મારા માટે બોલાયા છે, આ શબ્દ માટે મને, પણ હું એ જ કહું છું ને, હું એ જ કહું છું કે આવા શબ્દો ન બોલાવા જોઈએ, જો બોલી રહી છું એટલા માટે તમે ફોન કટ કરી દીધો છે, કોઈ નહીં આવે મેડમ, બરોબર છે? શું શું યજ્ઞેશ ભાઈ ફરી વખત ગોપાલી કરે આવા શબ્દો બોલશે તો અમારે ત્યાંથી કોઈ, અરે લાઈવ ફોનો, લાઈવ ફોનો ચાલી રહ્યો છે, લાઈવ ફોનો માં એ બોલી ગયા ને એમણે ફોન કટ પણ કરી દીધો અને હજી હું બોલી જ રહી છું, એટલે તમે આરે તમે તમે પણ થોડું સમજો ને કે આ લાઈવ માં એમણે વાત કરી છે, લાઈવ ફોનો તો ફરીથી જોઈન કરો એમને, બિલકુલ ના બોલવા જોઈએ, એ તો વાત અમે પણ માનીએ છીએ, પણ આ હવે ચર્ચા ઉંધારા વાળે જઈ રહી છે, સવાલ એ છે મારો, ફરીથી અમે ગોપાલભાઈ ને ફરીથી જોડવાનો પ્રયત્ન કરીએ છીએ, રિપોર્ટ છે યજ્ઞેશભાઈ તે પોઝિટિવ આવ્યો છે, લિકર ટેસ્ટ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ચોક્કસ, અને એ જે વાત કરતા હતા ને 0.545 પોઈન્ટ આવ્યા છે અંદર, 500 ઉપર હોય તો ગુનો નોંધાય, આ એને ભાન નથી, બરોબર છે, કે જે કહેતા હતા ને એને ભાન નથી, 0.545 છે રિપોર્ટ, એને જોવો હોય તો ગાંધીનગર ઇન્ફોસ્ટ્રીજી પોલીસ સ્ટેશનમાં પડ્યો છે, અને બરોબર આ ગોપાલ ઇટાલિયા નામના અસામાજિક તત્વોને જો આ રિપોર્ટ જોવો હોય તો જોઈ શકે છે, ત્યાંથી એને કોઈ રોકતું નથી, બરોબર છે, અને હવે ફરિયાદ નોંધવામાં આવશે, ફરિયાદ નોંધાઈ ગઈ, હું ગુના રજિસ્ટર નંબર પણ તમને આપું, ફરિયાદ નોંધાઈ ગઈ છે, એફઆઈઆર નોંધાઈ ગઈ, ઓનલાઈન પણ થઈ ગઈ છે, અને આપ ઓનલાઈન ફરિયાદ પણ જોઈ શકો છો, ફરિયાદ નોંધાઈ ગઈ છે 1601221002 અને કલમ 66/1/B અને 85/1 મુજબ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે, બરોબર છે, પ્રોહિબિશન એક્ટ મુજબ, બરોબર છે, અને ગોપાલ ઇટાલિયા ત્યાં રિપોર્ટ પણ જોઈ શકે છે, કાયદાની જ્ઞાન પણ છે એને જોઈ શકે છે, જે માણસને આજે ગૃહમંત્રીને જૂતું મારવાની શરમ આવતી ના હોય, બરોબર, એ કાયદાનું ભાન શું હોય, એને એને શું કાયદાનું ભાન હોય, જે માણસ આજે નાયબ મુખ્યમંત્રી છે એને ગાળો દઈ શકતો હોય એને શું કાયદાનું ભાન હોય, નહીં હવે હવે આ મામલે યજ્ઞેશભાઈ હવે આ મામલે આપ શું વાત કરી રહ્યા છો, જે રીતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જયારે ભારતીય જનતા પાર્ટી ઓફિસમાં ઘૂસી અને મહિલાઓ ઉપર જે અત્યાચાર કરતો હોય એ માણસ શું કાયદાનું ભાન હોય, આટલી હલકટ કક્ષાની માનસિકતા ધરાવતો હોય જે માણસ, અને બીજું ઓનલાઈન ઉપર જયારે એક પ્રવક્તાની સામે ગમે એમ બોલતો હોય, હિંમત નથી આમ આદમી પાર્ટીના અસામાજિક તત્વો છે, એનામાં કોઈ જાતની હિંમત નથી, માત્ર આંદોલન કરવું, તોડફોડ કરવી, મહિલા ઉપર અત્યાચાર કરવો, દારૂ પીને ધમાલ કરવી, ગૃહમંત્રીને જૂતું મારવું, નાયબ મુખ્યમંત્રીને ગાળો બોલવી, આ સિવાય ગોપાલ ઇટાલિયાને કશું આવડતું નથી, અને પોતાની જાતના આજે એક શું કહેવાય અસામાજિક તત્વો પ્રકારના પક્ષના વડા તરીકે પોતાની જાતને વર્ણવે છે, શરમ આવી જોઈએ એને, જી હવે આપ કયા એક્શન ની માંગ કરી રહ્યા છો? અમે કોઈ એક્શન ની, કાયદો કાયદાનું કામ કરશે બેન, જી બરોબર છે, જી પણ શું લાગે છે કયા પ્રકારની કાર્યવાહી થશે, આપને પોલીસ સાથે કઈ વાતચીત થઈ? અમારે કોઈ વાત થઈ નથી, જે એક્ટ મુજબ ગુનો નોંધાયો છે એ એક્ટ મુજબની જે સજા હશે એ સજા થશે, એ એક્ટ મુજબની જે ધરપકડ છે ધરપકડ થશે, બરોબર, એટલે કાયદો કાયદાનું કામ કરશે, ભારતના કાયદો અને ન્યાયતંત્ર ઉપર અને ગુજરાતની પોલીસ ઉપર ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ ભરોસો છે. યજ્ઞેશભાઈ, યજ્ઞેશભાઈ મહેશભાઈ સવાણી આપ નેતા આપની સાથે જોડાઈ ગયા છે, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, પહેલા હું મહેશભાઈ પાસેથી પ્રતિક્રિયા લેવાનો પહેલા પ્રયત્ન કરીશ, બિલકુલ બિલકુલ એની 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 હું ખાતરી આપવાનો પ્રયત્ન કરું છું
કે એવા શબ્દોનો પ્રયોગ થશે તો પછી આગળ આપણે એ રીતે વાત કરીશું, પરંતુ એવા શબ્દોનો પ્રયોગ કોઈના તરફથી ન થવો જોઈએ. જી મહેશભાઈ.